આજ્ઞા લેવાય એવી મારી પણ માંગણી છે. અને તંત્ર દ્વારા આવી કોઈ અન્ય હોસ્પિટલ કે આવી સાર્વજનિક જગ્યા હોય કે જેમાં આગ લાગવાથી ખૂબ મોટી જાનહાની થઈ શકે એવી તમામ જગ્યાઓનો સર્વે કરીને જે કંઈ ત્યાં કમી હોય પૂરી કરવી જોઈએ. ને આવો કોઈ બનાવ ભવિષ્યમાં ન બને એની તકેદારી રાખવી જોઈએ. સાથે સાથે જવાબદાર સમયે કડક પગલાં લેવાને કારણે સંચાલકો જેવા પણ જો આમાં પોતાની કાળજી રાખવાનો પ્રયત્ન શરૂ કરશે તો આવો બનાવ ફરીથી નહીં બને. આમાં અકસ્માત છે કે કોઈની વેદરકારી છે એ તપાસનો વિષય છે, પરંતુ બનાવ બન્યો છે અને એની તપાસ કરીને જવાબદારોને શોધી કાઢીને એમને સજા સુધી પહોંચાડવા એ આપણું કર્તવ્ય છે. પરંતુ આજે આ દુઃખદ બનાવ, આવો કડું બનાવ સવાર સવારમાં જ્યારે આ મેસેજ આવ્યા ત્યારે ખૂબ હલી જવાય એ પ્રકારનો આ મેસેજ છે અને અમે એના સ્વજનોની સાથે છીએ, એના દુઃખમાં અમે ભાગીદાર છીએ. સુરત બનાવ પણ જે ખૂબ મોટો બનાવ બન્યો હતો તેમાં પણ ખૂબ મોટી જાનહાની થઈ હતી, પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા ત્યાર પછી પૂરતી તકેદારી લઈને આગની સામે રક્ષણ મળે એના માટેના પૂરતા નિયમો બનાવીને એ નિયમોનું સખ્તાઈથી પાલન કરવાનું શરૂ કર્યું છે. અમદાવાદમાં પણ જે જરૂરિયાત જણાય તો ત્યાંના તંત્ર દ્વારા આ પ્રકારે તાકીદે પગલાં લેવામાં આવે, સર્વે કરવામાં આવે અને આગની સામે રક્ષણ મળે તેના માટેના સાધનો સહિત જે કોઈ નિયમો બને એનું સખત પાલન થાય એના માટેના પ્રયત્ન કરવા જોઈએ. ફાયર સેફ્ટીના સાધનોની કમી હશે તો હું આજે જ મેયરશ્રી અને મ્યુનિસિપલ કમિશનર સાથે પણ વાત કરીશ. એમણે ખૂબ સર્વે કરીને સુરતમાં કદાચ હાલની સ્થિતિમાં એવી શક્યતા ઓછી છે, પરંતુ છતાં જો હોઈ શકે તો એવા લોકોને તાત્કાલિક એ જે સાધનોની કમી હોય એ સાધનો પૂરા કરવા માટે તાકીદે વ્યવસ્થા કરવાનું જણાવવું પડશે. અમદાવાદ મેં એક પ્રાઇવેટ હોસ્પિટલ છે, મેં આઈસીયુ મેં આગ લગને છે 8 લોકો કી મોત હોઈ હૈ. આગ લગને સે મોતોના એસી કરુણ ઘટના દુસરી કોઈ હોઈ નહીં સકતી. હમરે ઉસકે સાથ જો ઓર 45 લોગ હોસ્પિટલ મેં ટ્રીટમેન્ટ લે રહે થે ઉન સબકો સલામત અન્ય હોસ્પિટલ મેં લેકે જા ગયે લે ગયે હૈ ઓર વહાં પર ઉનકી ટ્રીટમેન્ટ ભી શરૂ હો ગઈ હૈ. એ જો બનાવ બના હૈ ઉસકે સામને ગુજરાત કે સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજીને 2 IAS અધિકારી કો 3 દિન મેં રિપોર્ટ દેને કે લીએ તપાસ સમિતિ ભી